કેમ્પાગોલા સોસાયટીના લોકો માટે આફતજનક સમાચાર આવી રહ્યા છે, જેમાં તેમને સોસાયટી ખાલી કરવાનો વારો આવ્યો છે. સરકાર અને સુપ્રીમ કોર્ટ તેમના તમામ દરવાજાઓ બંધ કરી દીધા છે, છતાં લોકો પોતાના ફ્લેટ છોડવા માટે તૈયાર નથી. અને તેમનું કહેવું છે કે તેઓ કોઈ પણ કાળે સરકારને ફ્લેટની ચાવી આપશે નહીં. આ સોસાયટીના રહેવાસીઓએ ધરણા ઉપર બેઠા છે અને તેમનું કહેવું છે કે ભલે કોર્ટની અવમાનના થાય, પણ તેઓ ફ્લેટ છોડવાના નથી. ત્યાંના લોકોનું કહેવું છે કે આજે બીએમસીના લોકો ફોર્સ લઈને અમને હટાવવા માટે આવવાના છે, પણ તે સમયે કેમ કોઈ ફોર્સ બિલ્ડર્સને પકડવા નથી આવી? જો સરકારે તે સમયે કડક પગલાં ભર્યા હોત તો અમારે આજે આ દિવસો જોવાનો સમય ન આવ્યો હોત. આજે ભલે પોલીસ અમને ગોળી મારે તો અમારી લાશ પાડી દે, છતાં અમે અમારી જગ્યા ખાલી કરવાના નથી. શું છે કેમ્પાકુલા સોસાયટી વિવાદ? તમને એવું થતું હશે કે શા માટે આ લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું રહ્યું છે? તેમને સજાવેલા સ્વપ્નો અને જીવનભરની કમાણી શા માટે તેમને ગુમાવવી પડે છે? આવો નજર કરીએ કેમ્પાકુલા સોસાયટી વિવાદ પર. 1981માં કેમ્પાકુલા જમીન ઉપર બિલ્ડિંગ બનાવવાની પરમિશન મેળવી. 3 બિલ્ડર્સ યુસુફ પટેલ, બીકે ગુપ્તા અને SSB કન્સ્ટ્રક્શન આપવામાં આવી. 1983માં બિલ્ડરે 5-5 માળની 9 ઇમારતો બનાવવાનો પ્લાન બીએમસીને આપ્યો. મંજૂરી બીએમસી દ્વારા આપવામાં આવી. બિલ્ડર્સોએ પ્લાનમાં ફેરફાર કર્યો, વધુ ફ્લેટ બનાવવાની મંજૂરી માંગી, પરંતુ બીએમસી દ્વારા ઇનકાર. બિલ્ડર્સે મંજૂરી પ્રમાણેના ફ્લેટ બનાવવાની શરૂઆત કરી, બિનકાયદેસર ફ્લેટ ઊભા કરી દીધા. વર્ષ 1989માં તમામ ફ્લેટ બનાવીને તમામ ફ્લેટને વેચી દેવામાં આવ્યા. ફ્લેટ વેચાણ પછી બીએમસીએ નોટિસ આપી કે આ ફ્લેટ ગેરકાયદેસર છે. બીએમસી આ કેસને કોર્ટમાં ખેંચી ગઈ. પહેલા સિવિલ કોર્ટ, હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ કોઈ રાહત આપી નહીં. લાખોની મૂડીનું રોકાણ કરનારા રહેવાસીઓનો એક પ્રશ્ન, આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યારે સરકાર ક્યાં હતી? બિલ્ડરોને થોડા લાખ રૂપિયાનો દંડ કરી કેમ છોડી દેવામાં આવ્યા? અત્યારે તો કેમ્પાકુલા સોસાયટીના લોકોના માથેથી છત તો છીનવાઈ જવાથી તેઓ રજડી પડ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે તેમને કોઈ રાહત આપવામાં આવશે અને કોઈ જગ્યાએ વસવાટ માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.